हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। હું જયારે વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે મારી મોર્નિંગ છે। તમારું જે ગુડ હોય તે આફ્ટરનૂન ઇવનિંગ જ્યારે તમે વિડીયો જોતા હોય તે। સંભાવના ચેપ્ટર ની અંદર આગળ વધીએ। હવે થિયરી બિલકુલ પૂરી થઈ ગયેલ છે અને દાખલાઓ આપણે પૂરા કરવા તરફ આગળ વધીએ। તો દાખલાઓની અંદર આપણે આજ લેક્ચરમાં સિક્કાઓના દાખલા પૂરા કરીશું અને પાસાઓના દાખલા પણ પૂરા કરીશું। તો સિક્કો અને પાસો એ બંને તમને આવડી જશે। જોઈએ સ્વાધ્યાય 15.1 નો દાખલો 23। આ સિક્કાનો દાખલો હતો એટલે ડાયરેક્ટ 23 મો દાખલો લીધેલ છે। બધા જ દાખલા ગણાવવાના છે, ટેન્શન લેતા નહીં। એક રમતમાં એક રૂપિયાના સિક્કાને ત્રણ વાર ઉછાળવામાં આવે છે। એક રૂપિયાના સિક્કાને ત્રણ વાર ઉછાળવામાં આવે છે। જો એક રૂપિયાના સિક્કાને ત્રણ વાર ઉછાળો કે ત્રણ એક રૂપિયાના સિક્કાને એક વાર ઉછાળો, પ્રયોગ સેમ જ ગણાશે। ખબર પડી? એટલે જો અહીંયા લખેલું હોય કે એક રમતમાં એક રૂપિયાના ત્રણ સિક્કાને એક વાર ઉછાળવામાં આવશે તો દાખલો આ જ થશે। જરાય મૂંઝાવાનું નહીં, ત્રણ વાર ઉછાળવાનું છે અને તેના પરિણામો દરેક વખતે નોંધવાના છે। જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે, એટલે કે ત્રણ છાપ અથવા ત્રણ કાંટા, પરિણામ કંઈક એવું મળે કે ત્રણે ત્રણ વાર ઉછાળવામાં આવે અને ત્રણે ત્રણ વાર છાપ આવે અથવા ત્રણે ત્રણ વાર કાંટો આવે, તો હનીફ રમત જીતી જાય। સટ્ટાની રમત છે ભાઈ। અને ક્યારે રમત જીતે? તો કે એક સિક્કો ત્રણ વાર ઉછાળવાનો, એની અંદર ત્રણે ત્રણ વાર છાપ આવે અથવા ત્રણે ત્રણ વાર કાંટો આવે તો હનીફ રમત જીતે, બાકી હનીફ રમત હારી જાય। સ્ટુડન્ટ ઉતાવળિયા હોય, દાખલો યસ ચાલુ કરી દે ફટાફટ, રકમ પૂરી થઈ નથી અને સંભાવના ગણી નાખે કે હનીફ રમત જીતે, એની સંભાવના એક્સ વાય ઝેડ આવશે, તો હનીફ રમત હારે તેની સંભાવના શોધવાની છે। એટલે રકમ પૂરેપૂરી વાંચવાની, જરાય ઉતાવળ કરવાની નહીં। તો શોધીએ હનીફ રમત હારે તેની સંભાવના। હવે જો એક સિક્કાને ત્રણ વાર ઉછાળવામાં આવે તો પરિણામ કંઈક આવા મળે, કાં તો એક છાપ 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 આવે ત્રણે વખતે, છાપ છાપ કાંટો, છાપ કાંટો કાંટો, છાપ કાંટો છાપ, કાંટો છાપ કાંટો, કાંટો છાપ છાપ, કાંટો કાંટો છાપ, કાંટો કાંટો કાંટો। સાહેબ મગજ હલી ગયું, કાંટો છાપ કાંટો છાપ કાંટો છાપ, આવું અમારે પરીક્ષામાં કરવાનું અને તમે કહો છો સંભાવના સહેલું છે? મિત્રો વાંધો નહીં, સહેલું કરીશું, પણ પેલા અહીંયા જુઓ, આ રીતે જો ગોઠવણી કરવામાં આવે તો કુલ પરિણામ કેટલા મળી શકે? 8। કાં તો પરિણામ આવું હોય આવું હોય આવું હોય આવું હોય, 1 2 3 4 5 6 7 8, કુલ 8 પરિણામ મળે। એમાંથી ત્રણે વખતે છાપ આવે અથવા ત્રણે વખતે કાંટો આવે તેવી સંભાવ તેવા પરિણામો કેટલા? એક આ પરિણામ, એક આ પરિણામ, બે। તો હનીફ રમત જીતે એની સંભાવના કેટલી? 1/4, બરોબર। હવે જો આટલી પ્રોસેસ ના કરવી હોય તો મેં તમને આગળના વિડીયોમાં કીધું હતું કે એક સિક્કાને એક વાર ઉછાળવામાં આવે તો કુલ પરિણામ કેટલા મળે? 2। જો 2 સિક્કાને એક વાર ઉછાળવામાં આવે અથવા એક સિક્કાને 2 વાર ઉછાળવામાં આવે, 2 વાર, તો કુલ પરિણામ કેટલા મળે? 2 × 2 = 4, એટલે 2 × 2। હવે 3 સિક્કાને એક વાર અથવા એક સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે તો પરિણામ કેટલા? કુલ પરિણામ 4 × 2 = 8 અથવા 2 × 2 × 2, સોરી 2, એટલે 2 × 2 = 4 × 2 = 8,
कुल परिणाम की संख्या 8 मिली जैसे। अब आपने आसानी थी नक्की करी सकी है कि त्रणे बार उछारवा में आवे, त्रणे बार छाप आवे अथवा काटो अथवा रकम में आपी दीधेलु छे कि त्रणे छाप अथवा त्रण काटो आवे तो हनीफ रमत जीते छे। आवा बे ज परिणाम आवे ए आपणे नक्की करी शकीए बौद्धिक थी, एमां आ प्रोसेस करवानी जरूर नथी। तो ए बे अहींया मूकी देवाना। हनीफ रमत जीते एनी संभावना केटली? पीई इज इक्वल टू समान परिणाम સૂત્રની અંદર મૂકી દો, એક અને બે, બે ભાગ્યા આઠ, એક ચતુર્થાંશ। જવાબ આવી ગયો નથી। જવાબ શું, પ્રશ્ન શું છે? હનીફ હારે તેની સંભાવના। હવે હનીફ હારે તેની સંભાવના શોધવી હોય તો આ પ્રોસેસ કરવી પડે। એક બે ત્રણ ચાર પાંચ છ, છ પરિણામો એવા છે કે જેથી હનીફ હારે, પણ આ પ્રોસેસ તો અઘરી છે। તો શું કરવાનું? પી પ્લસ પી બાર, હનીફ રમત જીતે તેની સંભાવના, હનીફ રમત ન જીતે તેની સંભાવના બરાબર એક। લાસ્ટ લેક્ચરમાં આપણે જે સૂત્ર જોયું હતું તે જીતે તેની સંભાવના આપણી જોડે છે, યસ। એક ચતુર્થાંશ વત્તા પીઈ બાર ઇઝ ઇક્વલ ટુ વન। આને બરાબરની આ બાજુ લઈ જઈએ તો આ જે પ્લસ છે એ માઇનસ થઈ જશે। પીઈ બાર ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ વન બાય ફોર, જો ચાર ને લસા લેવામાં આવે તો પીઈ બાર ઇઝ ઇક્વલ ટુ ચાર, ચાર એકુ ચાર, ચાર માઇનસ એક, ત્રણ બાય ચાર। આ આપણો જવાબ, હનીફ રમત હારે તેની સંભાવના કેટલી? ત્રણ બાય ચાર। ઓકે, હવે આ રીતે ગણીએ, જો આ રીતે નથી કરવી તો પણ જવાબ સેમ જ આવશે। હનીફ રમત હારે એ ઇવેન્ટની સંભાવના, એ ઘટનાની સંભાવના। તો હનીફ રમત હારે એના માટે શક્ય પરિણામો કેટલા? એક બે ત્રણ ચાર પાંચ છ, છ। કુલ પરિણામો કેટલા? આઠ ઇઝ ઇક્વલ ટુ ત્રણ દુ ચાર દુ, સોરી બે ભાગ ચાલશે ત્રણ, અહીંયા બે ભાગ ચાર, ત્રણ ચતુર્થાંશ। આવી ગયો સેમ જવાબ। તમે કોઈ પણ રીતે દાખલો ગણી શકો, બે રીત હતી એમાં આમાં આ પ્રોસેસ કરશો, અથવા જો તમને ખ્યાલ આવી જાય તો આ પ્રોસેસ થી કરી શકાય અથવા પેલા સૂત્રથી કરી શકાય। હવે સિક્કાનો એક છેલ્લો દાખલો અને પછી આપણે જઈએ પાછા। ઉદાહરણ ત્રણ, ધારો કે આપણે પાસાને એક વાર ફેંકીએ છીએ, પાસાના ઉપરના પૃષ્ઠ પર ચાર કરતા મોટી સંખ્યા મેળવવાની સંભાવના કેટલી? ઉપરનું પૃષ્ઠ એટલે જે લુડોની અંદર દેખાય છે એક જ પૃષ્ઠ, તે ઉપરનું પૃષ્ઠ। જો આપણો પાસો એ સમઘન હોય આ પાસો પડ્યા પછી આ પૃષ્ઠ ઉપર ચાર, એટલે આ ખાલી ને ખાલી ફક્ત ભાષાકીય ઓકવર્ડતા છે,
ઉપરના પૃષ્ઠ એટલે જે ટૂંકમાં જવાબ મળે છે તે તે પાસાનો અંક કેટલો હોવો જોઈએ પાસે કે અંક હૈ 4 સે જ્યાદા યાની કે એ મામા શકુની કા પાસ હૈ કારણ કે મામા શકુની ને 2 કે 3 તો પડતા જ નતા પો 12 6 અને 6 એટલે 6 અને 5 જ પડતા હતા તો ઉપરના પૃષ્ઠ પર 4 કરતા મોટી સંખ્યા મેળવવાની સંભાવના ગણી શકાય બિલકુલ ગણી શકાય ઈ પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ શેની કઈ ઘટના તો કે 4 કરતા મોટી કરતા મોટી સંખ્યા મળે તેવા શક્ય પરિણામો ની સંખ્યા ભાગ્યા કુલ પરિણામો ચાર કરતા મોટા અંક કયા હોઈ શકે પાસાની અંદર 5 અને 6 બે જ જો પાસો ફેંકવામાં આવે અને પૃષ્ઠ ઉપર 5 અથવા 6 આવે તો એ 4 કરતા મોટી સંખ્યા કહેવાય તો કેટલા પરિણામો શક્ય છે 2 કુલ પરિણામો કેટલા કાં તો 1 આવી શકે અથવા 2 આવી શકે 3 આવી શકે 4 આવી શકે 5 આવી શકે 6 આવી શકે તો કુલ શક્ય પરિણામો કેટલા 6 આ સંભાવના છે PE શું અહીંયા કહી શકાય કે આ ઘટના એ પ્રાથમિક ઘટના છે નહીં મિત્રો અહીંયા પ્રયોગના કેટલા પરિણામો આવે છે 2 પરિણામો જો પરિણામ 1 આવતું હોય તો જ પ્રાથમિક ઘટના કહી શકાય હવે બીજો દાખલો એમ કહે છે કે 4 કે તેથી નાની સંખ્યાઓ મેળવવાની સંભાવના કેટલી અને 2 રીતે ગણી શકાય PE 4 થી મોટી સંખ્યા મળે તેની સંભાવના 4 થી મોટી સંખ્યા ન મળે તેની સંભાવના PE બાર ઇઝ ઇક્વલ ટુ 1 PE મળી ગયા છે 2 6 આને છેદ ઉડાડવા હોય તો ઉડાડી શકાય 1 તૃતીયાંશ છેદ એટલે ન ઉડાડ્યા કારણ કે જો છેદ ઉડાડીને પછી કહું તો તમને એવું લાગે કે આ પણ પ્રાથમિક ઘટના છે તો આ પ્રાથમિક ઘટના નથી કારણ કે પરિણામ 2 આવે છે તો PE બાર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1 બાય 3 ઇઝ ઇક્વલ ટુ 3 માઇનસ 1 બાય 3 આ સાદુરૂપ તો બધાને ફાવતું જ હશે ને 3 છેદ કોમન કરવાના એના માટે 3 લસા લેવાનો 3 અહીંયા ગુણવાના ઓકે 2 બાય 3 આ શેની સંભાવના મળી 4 કે 4 થી નાની સંખ્યાઓ મેળવવાની સંભાવના રીત 2 એની અંદર 4 કે 4 થી નાની સંખ્યાઓ રીત 2 એટલે 4 કે 4 થી નાની સંખ્યાઓ મેળવવાની ડાયરેક્ટ સંભાવના શોધીએ 4 કે 4 થી નાની એટલે 4 ગણી લેવાની 4 કે 4 થી કે આવે એટલે પોતે એ સંખ્યાને ગણી લેવાની તો એવા શક્ય પરિણામો કેટલા કાં તો પાસાના ઉપરના પૃષ્ઠ ઉપર 1 આવે 2 આવે 3 આવે કે 4 આવે કુલ શક્ય પરિણામો કેટલા તો કે 4 ભાગ્યા કુલ પરિણામો 6 બરાબર 2 ભાગ ચાલશે 2 2 4 3 2 3 6 આવી ગયો બંને રીતથી દાખલો ગણી શકાય ખૂબ જ સરળ દાખલાઓ પાસાના જોઈએ આગળનો દાખલો સ્વાધ્યાયનો પાસા માટે જોઈએ આગળનો દાખલો સ્વાધ્યાય 15.1 નો દાખલા નંબર 13 શું કહે છે દાખલામાં પાસાને એક વાર ફેંકવામાં આવે છે
પાસાને એકવાર ફેંકવામાં આવે છે. તો અવિભાજ્ય સંખ્યા બે અને છ વચ્ચેની સંખ્યા અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના કેટલી? એક દાખલાની અંદર ત્રણ દાખલા આપ્યા છે અને પાસામાં બસ ફેરવવામાં આ રીતે જ ફેરવી શકે, એટલે જો આવા દાખલાની સમજ કેળવાઈ જાય એટલે સૂત્ર તો છે જ આપણી જોડે. તો ચલો સમજ કેળવી લઈએ. એક ની અંદર પાસાને એક વાર ફેંકવામાં આવે અવિભાજ્ય સંખ્યા હોય એવી સંભાવના કેટલી? અવિભાજ્ય સંખ્યા મળે તેવા શક્ય પરિણામોની સંખ્યા. હવે એક વાર પાસું ફેંકવામાં આવે તો પાસાના કુલ પરિણામ છ આવે, કાં તો પાસા ઉપર એક આવે, ઉપરના પૃષ્ઠ ઉપર બે આવે, ત્રણ આવે, ચાર આવે, પાંચ આવે, કે છ. કુલ પરિણામો કેટલા? છ. હવે અવિભાજ્ય સંખ્યા એવું પરિણામ આવે તો અવિભાજ્ય સંખ્યાઓ એક થી છ ના વચ્ચે કેટલી? એક, બે, નહી એક નહીં આવે ભાઈ. અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા યાદ છે ને, જે એના અવયવ, જે સંખ્યાના અવયવ એક અને તે સંખ્યા પોતે, એટલે કે દાખલા તરીકે બે હોય તો બે અને એક, જેના બે અવયવો હોય તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહી શકાય. એક ના કેટલા અવયવો છે? એક ના ફક્ત એક જ અવયવ છે, તે એક પોતે, એટલે એક નહીં આવે. તો અવિભાજ્ય સંખ્યા કઈ? બે, બીજી ત્રણ, ત્રીજી પાંચ, ચોથી સાત. નહીં નહીં સાહેબ, સાત નહીં આવે. ઓકે, સાત નહીં આવે, એ છ ઉપરની સંખ્યા છે. તો કુલ કેટલા પરિણામો? બે આવે, ત્રણ આવે અથવા પાંચ આવે. શક્ય પરિણામો બે, ત્રણ, પાંચ, એટલે ત્રણ. શક્ય ત્રણ પરિણામો છે કે જો પાસાનો અંક બે આવે, પાસાનો અંક ત્રણ આવે, પાસાનો અંક પાંચ આવે તો અવિભાજ્ય સંખ્યા મળવાની ઘટના એ અહીંયા આકાર લેશે. આનું સાદુરૂપ આપી શકાય, એક દૂત્યાંશ. સેમ આ બંને દાખલા તમે ગણી શકો. જુઓ, સાવ સહેલા દાખલા છે અને બધાને આવડી જ જાય. તો એક કામ કરો, વિડીયો પોઝ કરો અને દાખલા ગણી, દાખલા સ્વાધ્યાયના દાખલા 15.1, ઉદાહરણ 13, જવાબ 2 અને 3 એમ કરીને નીચે જવાબ કોમેન્ટમાં લખો. જુઓ, કોમેન્ટમાં લખવાનો એક ફાયદો રહેશે, જે અને જવાબ આપતાની સાથે પોતાનું નામ કોમેન્ટમાં જરૂર લખશો. તો ગઈ વખતે આપણે એક દાખલામાં નામ આવ્યું હતું ક્રિતિકા. જે વિદ્યાર્થી કોમેન્ટ કરશે એમાંથી રેન્ડમલી એક વિદ્યાર્થીને અમે પોતાના અહીંયા દાખલામાં એનું નામ આપીશું, એટલે એના નામથી દાખલો ગણવામાં આવશે. તો તમે કોમેન્ટ જરૂરથી કરજો કે આવતા વખતે દેવભાઈ આ પાસો એકવાર ઉછાળે છે એવો દાખલો લઈ અને અમે દાખલો ગણીશું. ઓકે, તમે વિડીયો પોઝ કરીને જો દાખલો ગણી લીધો હોય તો આનો બીજો દાખલો જોઈએ. છ, બે અને છ વચ્ચેની સંખ્યા, અહીંયા શું લખવાનું? બે અને છ, બે અને છ વચ્ચે સંખ્યા મળે તેવા શક્ય પરિણામ. બે નહીં લેવાનું અને છ નહીં લેવાનું, તેમની વચ્ચે ત્રણ, ચાર, પાંચ. કુલ શક્ય પરિણામો કેટલા? ત્રણ. કુલ પરિણામો છ. આનો જવાબ પણ કેટલો આવશે? એક દૂત્યાંશ. ત્રીજો દાખલો જુઓ, અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના કેટલી? અયુગ્મ સંખ્યાઓ એક થી છ માં કઈ? એક, ત્રણ, પાંચ, ફક્ત ત્રણ સંખ્યાઓ. સેમ જવાબ, સોરી, ત્રણ પરિણામો ભાગ્યા કુલ પરિણામો, જવાબ એક દૂત્યાંશ. જેને જેને જવાબ કર્યો હશે
એના નામથી આગળના દાખલાઓ ગણવામાં આવશે, એટલે તમને અહીંયા આપી દેવામાં આવશે, એટલે તમારે જરાય કન્ફ્યુઝ થવાનું નહીં કે આ દાખલો બાર થી આવેલો છે, ખાલી નામમાં ફેરફાર કરીશ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો. જય હિન્દ.